नमस्कार विद्यार्थी मित्रों, आपनू ऑनलाइन लेक्चर सीरीज में हार्दिक स्वागत है। धोरण 7 विषय विज्ञान पाठ नंबर 15 बराबर छे, आपणे 15मा चेप्टरनी अंदर अभ्यास करी रह्या छीए। हवे आजना लेक्चरनी अंदर आपणे लेंस वडे रचाता प्रतिबिंबो विषे जोशुं, बराबर छे। आपणो पाठ एटले के 15मो बराबर छे प्रकाश। हवे एनी अंदर आपणे जोवानुं छे अलग अलग, बराबर छे, के सौ प्रथम आपणे समतल रेषा साथेना प्रतिबिंबो एनी विषे वात करी, त्यार पछी आपणे आपणो जे गोलीय अरीसानी जे बनावट छे, बराबर छे, एना वडे रचाता प्रतिबिंबो विषे वात करी। त्यारबाद आपणे अंतर्गोळ अरીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર છે, એ બંને વિશે આપણે ચર્ચા કરી કે અંતર્ગોળ અરીસો હોય, બરાબર છે, તો એની બનાવટ કેવી હોય છે, જે આપણે આગળના એટલે કે કાલના લેક્ચરની અંદર વાત કરી, બરાબર છે, અંતર્ગોળ અરીસો કઈ ટાઈપનો હોય। હવે જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની, કે જે ગોળી અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય, બરાબર છે, કે જ્યાંથી આપાત કિરણ પરાવર્તિત થતું હોય તે અંતર્ગોળ અરીસો, અને બહિર્ગોળ અરીસો કે જ્યાંની બહારની સપાટી છે, બરાબર છે, એ પરાવર્તક હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો। એ બે વચ્ચેનો ભેદ શું છે એના વિશે વાત કરી કે અંતર્ગોળ અરીસો ક્યારે વપરાય છે અને બહિર્ગોળ અરીસો ક્યારે વપરાય છે। તો આપણે હર કોઈ વ્યક્તિ આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસો, બરાબર છે, જે મેગ્નિફાઈંગ લેન્સ જેને કહેવામાં આવે છે, મેગ્નિફાઈંગ ગ્લાસ, સોરી, જે આપણે બિલોરી કાચ છે, બરાબર છે, એની અંદર આપણે જોઈએ છીએ કે અંતર્ગોળ અરીસો છે એ ઘણા બધા હેતુઓ માટે વપરાય છે। જો અહીંયા આપણને આ જે પેરેગ્રાફ આપેલો છે એની અંદર આપણને આપેલું છે કે અંતર્ગોળ અરીસો ઘણા હેતુઓ માટે વપરાય છે। તમે ડૉક્ટરને અંતર્ગોળ અરીસા વડે આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા જોયા જશે, બરાબર, દાંતના ડૉક્ટર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। પછી ટોર્ચની અંદર, કારની અંદર, સ્કૂટરની હેડલાઇટ, દરેક વાહનની હેડલાઇટમાં પણ અંતર્ગોળ અરીસાનો જ ઉપયોગ થાય છે, જેથી કરીને એ પ્રકાશનું વધારે એટલે કે મોટું પ્રતિબિંબ રચે છે, બરાબર છે। હવે પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે છે, એ પણ આપણે જોયું કે અંતર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ મળે છે, બરાબર છે, એ મુખ્યત્વે બહુ મોટું હોય છે, કેમ કે એ પ્રકાશનું શું કરે છે તો કે પરાવર્તન કરે છે ને પોતાની સાઈઝ કરતાં વધારે મોટું। જ્યારે બહિર્ગોળ અરીસામાં, તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનની હેડલાઇટમાં થતો હોય છે, આપણે હર કોઈ જાણીએ છીએ કે વાહનની હેડલાઇટમાં આપણે વાહનની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે વાહનના સાઇડ મિરરની અંદર કરવામાં આવે છે, બરાબર। સાઇડ મિરર જે છે એટલે કે કાર હોય, ટ્રક હોય, બસ હોય કે સ્કૂટર હોય, બરાબર છે, કે બાઇક હોય, કે એની અંદર જે સાઇડ મિરર જે બાજુમાં જે અરીસા હોય છે પાછળના વાહનોને જોવા માટેના, બરાબર છે, તો એની અંદર બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। કેમ કે મોટી વસ્તુનું પ્રતિબિંબ હોય, બરાબર છે, બહુ મોટા કદની વસ્તુનું પ્રતિબિંબ હોય, દાખલા તરીકે ટ્રક જેવા મોટા વાહનો હોય, તો એનું પ્રતિબિંબ છે, બરાબર છે, બીજા કોઈ અરીસાની અંદર આવી શકે નહીં। દાખલા તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરો તો પાછળથી આવતા વાહનોને આપણે જોઈ શકીએ નહીં, બરાબર છે। પછી સમતલ અરીસાનો જો તમે ઉપયોગ કર્યો હોય તો એની અંદર પણ આપણે સમતલ અરીસાની અંદર પણ એ વસ્તુ આપણે જોઈ શકીએ નહીં, કેમ કે સમતલ અરીસાનો પણ નિયમ છે કે જેવડી વસ્તુ હોય એવડું જ પ્રતિબિંબ રચે, તો જો ખટારો આવતો હોય તો એ બહુ મોટા કદનો વાહન હોવાથી તેને આપણે જોઈ શકીએ નહીં, પરંતુ જો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઇડ મિરરમાં કરવામાં આવે તો જ આપણે દરેક વાહનને જોઈ શકીએ, પાછળ આવતા વાહનોનો આપણને ખ્યાલ આવે, કેમ કે એનો એક નિયમ છે કે બહિર્ગોળ અરીસો છે એનું વસ્તુનું જે પ્રતિબિંબ હોય એ એના કદ કરતાં ઘણું નાનું મળે જોવા, બરાબર છે, એટલે આપણે મોટા મોટા વાહનો, ટ્રક હોય, બસ હોય, બરાબર, લક્ઝરીસ ટ્રાવેલ્સ, એને પણ આપણે સરળતાથી આપણા બહિર્ગોળ અરીસાની અંદર જોઈ શકીએ છીએ। અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ, બરાબર છે, તો લેન્સ વડે રચાતા પ્રતિબિંબો કેવા હોય છે, બરાબર છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો જોઈએ આગળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો। તમે મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે કે વિપુલ દર્શક કાચને જરૂરથી જોયેલો જ હશે, હવે તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે, જે અહીંયા આપણને જો આકૃતિમાં બતાવેલ છે મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચ ટૂંકમાં। હવે બિલોરી કાચનો ઉપયોગ આપણે હર કોઈ વ્યક્તિ જાણીએ છીએ કે નાનામાં નાના અક્ષરોને મોટા કરીને જોવા માટે આપણે બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। પછી બીજા નંબરમાં એક વસ્તુ આપણે કહી કે બિલોરી કાચની આપણે કાલે વાત કરી હતી કે મેગ્નિફાઈંગ ગ્લાસ વડે સૂર્યપ્રકાશના પ્રતિબિંબને આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકીએ। દાખલા તરીકે તમે કાગળ લ્યો અને એમાં તમે બિલોરી કાચ વડે
सूर्यप्रकाशना किरणों ने एक जगह केन्द्रित करो એટલે કાગળ તરત જ સળગવા માંડશે, બરાબર છે। તો આપણે જોઈએ છીએ કે અંતર્ગોળ લેન્સ છે, બરાબર છે, અંતર્ગોળ જે અરીસો છે કે પછી લેન્સ છે એનું કામ શું છે, તો કે નાની વસ્તુ હોય, બરાબર છે, જે સાઈઝમાં કદમાં નાની હોય એ વસ્તુનું એ મોટું પ્રતિબિંબ આપે છે આપણને। જ્યારે બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સનું કામ એવું છે કે એ એક જગ્યાએ કોઈ વસ્તુને કેન્દ્રિત કરી શકે, એટલે કે મોટી વસ્તુ હોય, મોટી સાઈઝની વસ્તુ હોય તો બહિર્ગોળ અરીસાની અંદર એનું પ્રતિબિંબ નાનું પડે, બરાબર છે। તો હવે એમાં પછી અરીસા અને લેન્સમાં પાછો ફરક છે, બરાબર છે, જે અરીસો છે એ આપાત કિરણને પરાવર્તિત કરે છે, બરાબર છે, પરાવર્તન એમાં જોવા મળે, જ્યારે લેન્સની અંદર પરાવર્તન જોવા નહીં મળે, બરાબર છે। લેન્સ શું કરશે, તો કે જ્યારે એના ઉપર કોઈ પ્રકાશનું કિરણ કેન્દ્રિત થશે, બરાબર છે। હવે એમાં પણ જો બે ટાઈપ છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ। હવે એમાં આપણે સૌ પ્રથમ પહેલાં શું જોયું, તો કે મેગ્નિફાઈંગ ગ્લાસ, બરાબર છે, એટલે કે બિલોરી કાચ, એના વિશે આપણે જોઈએ, તો કે તમે મેગ્નિફાઈંગ ગ્લાસ વિપુલ દર્શક કાચને જરૂરથી જોયેલો હશે। તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે, વંદા તથા અળસિયાના શરીરના ભાગોને જોવા માટે પણ તમે તેનો ઉપયોગ કર્યો જ હશે, અને મેગ્નિફાઈંગ ગ્લાસ એ વાસ્તવમાં લેન્સનો પ્રકાર છે। હવે જો અળસિયાના શરીરના ભાગ કે વંદાના શરીરના ભાગ છે એ મેડિકલ લાઇનમાં આવે છે, એ લોકો પ્રેક્ટિકલ દરમિયાન આ જે સૂક્ષ્મજીવો હોય, બરાબર છે, જેને આપણે નાના નાના જીવડા કહીએ, બરાબર છે, કે પતંગિયા હોય, ફૂદા હોય, વંદા હોય કે અળસિયા હોય, એના શરીરનું આપણે રચના જોવી હોય, બરાબર છે, એના શરીરની અંદર કેવી રચના રહેલી છે, તો એ જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે મેગ્નિફાઈંગ ગ્લાસનો, એટલે કે બિલોરી કાચનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે। હવે ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં લેન્સનો બહોળો ઉપયોગ થાય છે। જો હવે લેન્સ કઈ કઈ જગ્યાએ વપરાય છે એના વિશે આપણે વાત કરીએ, જો અરીસો ન ચાલે, બરાબર છે, ચશ્મા મરીસો ફિટ કર્યો હોય તો આપણે ન દેખી, બરાબર છે, બીજાને દેખાય એમાં, પરંતુ જો એની જગ્યાએ લેન્સ વાપરવામાં આવે તો આપણે દરેક વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ। હવે તમને એ પ્રશ્ન તરત જ થશે કે લેન્સ છે એ કેવો હોય, ચાલો આપણને એમ થાય બહિર્ગોળ લેન્સ કેવો હોય અને અંતર્ગોળ લેન્સ કેવો હોય, ચાલો આપણને આ પ્રશ્ન સૌ પ્રથમ વખત થશે। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત કહું કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની જે આકૃતિ આપેલી છે, આકૃતિ એ અને આકૃતિ નંબર બી, બરાબર છે, એના ઉપરથી તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે, કે લેન્સ કેવા હોય, તમને આકાર ઉપરથી તમને ખબર પડે કે બહિર્ગોળ લેન્સ કેવો હોય અને અંતર્ગોળ લેન્સ હોય। ચાલો આપણે એના વિશે વધારે જોઈએ, તો કે થોડાક લેન્સ મેળવો, તેમને સ્પર્શ કરીને અનુભવ કરો, સ્પર્શ વડે શું તમે તેમની વચ્ચેનો કોઈ તફાવત શોધી શકો છો, તો આપણે તરત જ શોધી શકશું, જો તમે લેન્સ જુઓ તો તમને તરત જ ખ્યાલ આવશે કે જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા જણાય, બરાબર છે, તે બહિર્ગોળ લેન્સ છે। હવે જો અહીંયા આપણને બહિર્ગોળ લેન્સ આપ્યો છે આકૃતિ નંબર એમાં, હવે એમાં તમે સ્પષ્ટ જોઈ શકો કે અહીંયા કિનારીનો ભાગ એક અને આ કિનારીનો ભાગ બીજો, બરાબર છે, આ બે ભાગ જે કિનારીના ભાગ છે ત્યાં પાતળો, વચ્ચેથી જો તમે આપણે જોઈ શકીએ કે જાડો છે, બરાબર છે, કે જે લેન્સ કિનારીના ભાગે પાતળા હોય, બરાબર છે, અને વચ્ચેના ભાગે જાડા જણાય તેને કહેવાય બહિર્ગોળ લેન્સ, અને જેઓ કિનારી કરતાં વચ્ચેના ભાગે પાતળા જણાય અને કિનારી ઉપર જાડા હોય એને કહેવાય અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે। હવે અત્રે એ નોંધો કે લેન્સ પારદર્શક હોય છે માટે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે। હવે લેન્સ કેવો હોય, તો કે જો પારદર્શક હોય, બરાબર છે, કે એની આરપાર જોઈ શકાય। પારદર્શક એટલે કેવું મિત્રો, તો કે પારદર્શક એટલે કે એની આરપાર આપણે જોઈ શકીએ, બરાબર છે, એને આપણે એક આમ સરળતાથી જેમ આપણે નરી આંખે બધો નજારો જોઈ શકીએ છીએ એવી જ રીતે એ લેન્સમાંથી આપણે જોઈ શકીએ, એને કહેવામાં આવે છે અંતર્ગોળ લેન્સ, કે જે કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં એ પાતળા જણાય અને કિનારીએ જાડા હોય, બરાબર છે, એને કહેવાય અંતર્ગોળ લેન્સ, અને બહિર્ગોળ લેન્સ જેને આપણે કીધા, કે બહિર્ગોળ લેન્સ એટલે કેવા લેન્સ, તો કે બહિર્ગોળ લેન્સ એટલે એવા લેન્સ કે જે વચ્ચેના ભાગે જાડા હોય, બરાબર છે, પરંતુ કિનારીના ભાગે પાતળા હોય। તો ચાલો આપણે આગળ જોઈએ, હવે જો આપણે પ્રવૃત્તિ નંબર 15.9 વિશે આપણે પહેલાં અભ્યાસ કરીશું, પછી આપણે પ્રવૃત્તિ નંબર 15.10 વિશે આપણે અભ્યાસ કરીશું, લેન્સ વિશે આપણે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરની અંદર। તો મિત્રો, ચાલો આપણે એક નજર કરીએ પ્રવૃત્તિ નંબર 15.9 ઉપર, કે બહિર્ગોળ લેન્સ અથવા મેગ્નિફાઈંગ ગ્લાસ લો, બરાબર છે, શું કીધું છે, બહિર્ગોળ લેન્સ અથવા મેગ્નિફાઈંગ ગ્લાસ લો, તેને સૂર્યપ્રકાશના કિરણોના માર્ગમાં મૂકો,
बराबर से शू करवानो छे, एने सूर्यप्रकाशना किरणोना मार्ग में मूकवानो छे। हवे तमने शू जोवा मळशे तो के कागळनो टुकड़ो तेनी नीचे गोठवो, लेंस तथा कागळ वच्चेनो अंतर एवी रीते गोठवो कि जेथी कागळ पर प्रकाशित टपकू तमने जोवा मळे। थोड़ीक मिनिट सुधी लेंस तथा कागळने यथावत स्थितिमां पकड़ी राखो। कागळ सगळ सड़गवानी शरूआत करे छे, हा तो कागळ छे ई सड़गवानी शरूआत करशे। केम? तो कि आपणे जाणीए छीए के बहिर्गोळ लेंस अने अंतर्गोळ लेंस वच्चे ए तफावत जोवा मळे छे કે બહિર્ગોળ લેન્સ છે તેના પર આપાત થતા પ્રકાશના કિરણોને એક જ જગ્યાએ કેન્દ્રિત કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ છે તેના પર આપાત થતા પ્રકાશના કિરણોને ફેલાવે છે પોતાની આજુબાજુમાં, બરાબર છે। એટલા જ માટે આપણે વાહનોની હેડલાઇટની અંદર અંતર્ગોળ દિશાનો શા માટે ઉપયોગ થાય છે કે એની જે સપાટી છે વાહનોની હેડલાઇટની આસપાસ અંતર્ગોળ સપાટીની અંદર ઉપયોગ થાય છે, બરાબર છે। એ ટાઈપનો અરીસો એનો કરવામાં આવે છે, એની અંદર અંતર્ગોળ અરીસો જે છે એનો ઉપયોગ હેડલાઇટમાં એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને જ્યારે હેડલાઇટ ઓન કરો રાતના સમયે તો એ પ્રકાશને ફેલાવે, જેથી કરીને આપણને આખે આખો રસ્તો સંપૂર્ણ દેખાય એટલા માટે। તો એની જગ્યાએ જો બહિર્ગોળ લેન્સ હોય તો એક જ જગ્યાએ ટપકું થશે માત્ર પ્રકાશનું, બરાબર છે, કેમ કે એનું કામ છે પ્રકાશને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવાનું। એટલા માટે બહિર્ગોળ લેન્સને આપણે અભિસારી લેન્સ પણ કહીએ છીએ કે અંદરની તરફ વાળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સને આપણે અપસારી કહીએ છીએ કેમ કે એ પ્રકાશનું બહાર તરફ વાળે છે એટલે કે પ્રકાશને ફેલાવે છે। ચાલો હવે આપણે બહિર્ગોળ લેન્સના સ્થાને અંતર્ગોળ લેન્સને આપણે વાપરીશું તો શું આ વખતે પણ તમને પ્રકાશનું ટપકું દેખાય છે? શા માટે આ વખતે તમને પ્રકાશિત ટપકું ન દેખાયું? કેમ કે અરીસાના કિસ્સામાં આપણે જોઈ ગયા કે વસ્તુના જુદા જુદા અંતર માટે પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ બદલાય છે। શું આ વાત લેન્સ માટે પણ સાચી છે? તો ચાલો આપણે શોધી કાઢીએ। પ્રવૃત્તિ નંબર 15.10 દ્વારા આપણે જોશું કે એક બહિર્ગોળ લેન્સ લો, અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તમે કર્યું તો તેમ સ્ટેન્ડ પર ગોઠવો, તેને ટેબલ પર મૂકો, લેન્સથી આશરે 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો, બરાબર છે। લેન્સની બીજી બાજુ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો। મીણબત્તી જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે તમારે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડવો પડશે। તમને કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે, બરાબર, એ આપણે જોઈએ। પણ એ પહેલાં જો અહીંયા આપણને ઉપર કોષ્ટકમાં આપણને આકૃતિ સહિત લેન્સ આપેલા છે, બરાબર છે, કે જો એ અહીંયા આપેલો છે આકૃતિમાં બહિર્ગોળ લેન્સ અને આકૃતિ બીમાં અંતર્ગોળ લેન્સ આપેલો છે। હવે બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ એટલે કે અંદર તરફ વાળવાનું કાર્ય કરે છે, તેથી તેને અભિસારી લેન્સ પણ કહે છે। બહિર્ગોળ લેન્સને બીજો કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અભિસારી લેન્સ, કેમ કે એ પ્રકાશના કિરણોને એક જ જગ્યાએ કેન્દ્રિત કરે છે, અંદરની તરફ વાળે છે, એટલે એને કહેવાય અભિસરણની ઘટના, એટલે એ માટે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે। હવે બીજી બાજુ અંતર્ગોળ લેન્સ છે તેના પર આપાત થતા પ્રકાશનું અપસરણ એટલે કે બહારની તરફ વાળે છે, બરાબર છે, ફેલાવે છે પ્રકાશના કિરણોને, એટલા માટે તેને અપસારી લેન્સ કહેવામાં આવે છે કે પ્રકાશનું અપસરણ કરે તેને કહેવાય અપસારી લેન્સ, બરાબર છે। અંતર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશના કિરણોને બહારની તરફ વાળે છે, એટલા માટે અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે અને બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે। હવે અહીંયા મીણબત્તીવાળા પ્રયોગની વાત કરીએ આપણે, તો જો અહીંયા આપણને પ્રયોગ આપેલો છે, રેડી જોઈએ આપણે પ્રયોગને, કે આકૃતિની અંદર શું આપેલું છે? તો કે જો મીણબત્તી આપેલી છે અને આપેલું છે આપણને એક પ્રતિબિંબ, બરાબર છે, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર, કે આકૃતિ એ અને આકૃતિ બી। હવે જો આકૃતિ એમાં જો બહિર્ગોળ લેન્સ વાપરો હોય, બરાબર છે, તો બહિર્ગોળ લેન્સથી જુદા જુદા સ્થાને રહેલી વસ્તુના પ્રતિબિંબો છે। હવે જો આપણે પડદાથી નજીક બહિર્ગોળ લેન્સને રાખીશું, બરાબર છે, તો માત્ર આપણને પ્રકાશિત ટપકું દેખાશે, પરંતુ જો બહિર્ગોળ લેન્સને જો તમે મીણબત્તીની નજીક રાખશો, બરાબર છે, તો તમને શું જોવા મળશે? તો કે તમને પ્રતિબિંબ છે એ તરત જ જોવા મળશે, અને એ મોટી સાઈઝનું પડદા ઉપર, અને ઓલું આપણને પ્રકાશિત ટપકું માત્ર દેખાતું હતું। હવે આગળ જોઈ તો કે વસ્તુના કોઈ સ્થાન માટે તમને તેનું ચતું અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું, આ પ્રતિબિંબને શું પડદા પર મેળવી શકાય છે? આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? આ રીતે જ બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વર્તે છે। હવે જો એક વસ્તુનો આપણને ખ્યાલ આવી ગયો કે જો તમે બહિર્ગોળ લેન્સને
પડદાની નજીક રાખો અને મીણબત્તીથી દૂર રાખો, એટલે કે પ્રકાશના સ્ત્રોતથી જો બહિર્ગોળ લેન્સ દૂર હશે તો તમને માત્ર પ્રકાશિત ટપકું દેખાશે, બરાબર છે. પરંતુ જો તમે બહિર્ગોળ લેન્સને મીણબત્તીની નજીક એટલે કે પ્રકાશના સ્ત્રોતની નજીક રાખશો તો પ્રતિબિંબ તમને વિસ્તૃત મળશે, મોટું મળશે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ પડદાની અંદર, બરાબર છે. અહીંયાથી આપણે બહિર્ગોળસને નજીક રાખ્યો મીણબત્તીની નજીક, એટલે આપણે પ્રતિબિંબ છે વિસ્તૃત જોવા મળ્યું, અને કેવું જોવા મળ્યું તો કે ચતું જોવા મળ્યું છે, બરાબર છે. પરંતુ આપણે એને પડદા ઉપર મેળવી શક્યા જ્યારે પહેલી આકૃતિ એની અંદર મેગ્નિફાઇંગ ગ્લાસને આપણે પડદાની નજીક રાખ્યો એટલે આપણને માત્ર એક પ્રકાશિત ટપકું જોવા મળ્યું અને મીણબત્તીને આપણે રાખી હતી દૂર, બરાબર છે. તો બંને વડે આપણે પ્રતિબિંબને શું કરી શકીએ છીએ તો કે એક જગ્યાએ આપણે કેન્દ્રિત કરી શકીએ. બહિર્ગોળ લેન્સ એટલા માટે જ આપણે એને કીધો કે કેવો લેન્સ છે તો કે અભિસારી લેન્સ, એટલે કે એનું અભિસરણ થાય છે પ્રકાશના કિરણો કે અંદરની તરફ વાળે છે બહિર્ગોળ લેન્સ. હવે આપણે અંતર્ગોળ લેન્સ વિશે વાત કરીએ તો કે આ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો પણ અભ્યાસ કરો, તમે શોધી શકશો કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે, બરાબર છે. કેવું હોય છે તો કે પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. તો ચાલો આપણે ફરી એક વખત કહીએ કે અંતર્ગોળ લેન્સનો જો તમે ઉપયોગ કરીએ તો પ્રતિબિંબ કેવું મળશે તો કે આભાસી મળશે, ચતું મળશે અને પરિમાણની દ્રષ્ટિએ નાનું મળશે, જો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો તો, બરાબર છે. પરંતુ જો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશો તો તમને કીધું કે એની અંદર તમને અભિસરણની ઘટના જોવા મળશે, કે જો બહિર્ગોળ લેન્સને મીણબત્તીથી દૂર રાખવામાં આવશે તો પ્રકાશિત ટપકું તમને જોવા મળશે, જે આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ બિલોરી કાચની અંદર જોઈએ જ છીએ, બરાબર છે એ. અને જો એને તમે પ્રકાશના સ્ત્રોતની નજીક રાખશો તો તમને પ્રતિબિંબ જોવા મળશે, મોટી સાઇઝનું પ્રતિબિંબ જોવા મળશે, અને એ પણ કેવું તો કે ઊંધું, ચતું નહીં, બરાબર છે. જ્યારે અંતર્ગોળ લેન્સની અંદર આભાસી અને ચતું જોવા મળે અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય, અને ઓલામાં પરિમાણની દ્રષ્ટિએ મોટું પણ હોઈ શકે છે, ઘણી વખત વિસ્તૃત પ્રતિબિંબ જોવા મળે, બરાબર છે, બહિર્ગોળ લેન્સની અંદર. તો આપણે આ વસ્તુ વિશે વિગતવાર જોઈ ગયા, બરાબર છે, કે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કેવી રીતે થાય છે, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કેવી રીતે થાય છે. જો આપણે દરેકે દરેક વસ્તુ જોઈ જ ચૂકીએ છીએ કે લેન્સ વડે રચાતા પ્રતિબિંબની અંદર, બરાબર છે. પહેલાં વાત કરી બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, બરાબર, વચ્ચેના ભાગે જાડા અને કિનારીના ભાગે પાતળા એટલે બહિર્ગોળ લેન્સ. પછી અંતર્ગોળ લેન્સ એટલે, અંતર્ગોળ લેન્સ એટલે કે વચ્ચેના ભાગે પાતળો અને કિનારીના ભાગે જાડો હોય છે. પછી એની અંદર બહિર્ગોળ લેન્સ કે આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ લ્યો, દાખલા તરીકે બિલોરી કાચની અંદર તમને કોઈ પૂછે કે એમાં કયો લેન્સ વપરાય તો આપણે તરત જ કહેવાનું બહિર્ગોળ લેન્સ. કેમ? તો કે પ્રકાશના કિરણોને અંદરની તરફ વાળે છે, અભિસરણની ઘટના થઈ છે, જેથી કરીને આપણે પ્રકાશિત ટપકું દેખાય, કાગળ આપણો સળગી ઉઠે છે ઉષ્માના હિસાબે, બરાબર છે. પછી અંતર્ગોળ લેન્સ હોય તો આપણે વાહનોની હેડલાઇટની અંદર ઈ લેન્સનો ઉપયોગ થાય, કેમ કે ઈ શું કરે છે, એની સપાટી અંતર્ગોળ રાખવામાં આવે છે, જેથી કરીને એમાં રીસો નથી વાપરતા પરંતુ એની સપાટી અંતર્ગોળ રાખે છે, જેથી કરીને પ્રકાશના કિરણોને એ કેવી રીતે ફેલાવે તો કે બહારની તરફ ફેલાવે છે, બરાબર છે. તો આ ફરક જોવા મળે છે. પછી આપણે પ્રયોગ જોયો મીણબત્તી વાળો કે જેની અંદર આપણે પ્રકાશિત ટપકું કાગળ ઉપર આપણે ઝીલી શકતા હતા, પછી જ્યારે તમે મેગ્નિફાઇંગ ગ્લાસને કાગળથી દૂર કરીને મીણબત્તીની નજીક મૂકી દીધો તો આપણને પ્રતિબિંબ વસ્તુ કરતાંય મોટું અને કેવું જોવા મળતું તો કે ઊંધું. પછી એ જ જગ્યાએ અંતર્ગોળ લેન્સ લ્યો તો પ્રતિબિંબ એના પરિમાણ કરતાં નાનું જોવા મળે, બરાબર છે, અને આભાસી હોય અને ચતું પણ જોવા મળે છે, બરાબર છે. તો આપણે આ દરેક વસ્તુ વિશે જોઈ ગયા. હવે આપણે એક એનો ઉપયોગ જોઈ ગઈ કે જ્યારે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, બરાબર છે, તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ આંખોની દ્રષ્ટિ માટે ચશ્માની અંદર પણ કરવામાં આવે છે, જે આપણે આગળના ધોરણની અંદર એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું, બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ તો સૂર્યપ્રકાશ છે સફેદ હોય કે રંગીન હોય, તમે ક્યારેય આકાશમાં મેઘધનુષ્ય જોયું છે? તમે કદાચ એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે, બરાબર છે. જો અહીંયા આપણને સ્પષ્ટપણે આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર જો આપણને અહીંયા આપેલું છે મેઘધનુષ્યની આકૃતિ આપેલી છે, જો અહીંયા આપણને બે આકૃતિ જોવા મળે છે કે જ્યારે વરસાદના સમયે વરસાદ અટકી જાય, બરાબર છે, વરસાદ બંધ થાય ત્યારે સાંજના સમયે આપણને અથવા તો સવારના સમયે આપણને મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્ય એટલે શું? તો કે આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાંપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. ચાંપ એટલે આપણે જાણીએ છીએ કે ગણિતમાં આપણે જે ચાંપ મારીએ ને, બરાબર છે, ગણિત વિષયની અંદર, તો એની એવી રીતે ચાંપ મારેલું એટલે કે અર્ધચંદ્રાકાર, બરાબર છે, જેને કહેવાય અર્ધચંદ્રાકાર આપણને જોવા મળે. કે મેઘધનુષ્યની અંદર સાત રંગ હોય, બરાબર છે,
જે આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ કે દરેક વખતે તેમને જુદા જુદા ઓળખી શકવા સહેલા નથી હોતા. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો તથા જાંબલી રંગ હોય. જાની વાલી પીનારા એ રંગ આપણે યાદ રાખવા માટે, બરાબર છે. જેમાં સાત રંગોનું મિશ્રણ છે. તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે સાબુના પરપોટાને ફુલાવો છો ત્યારે પણ તે તમને રંગીને દેખાય છે. તે જ રીતે જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે પણ તમને સાત રંગોનું મિશ્રણ જોવા મળે છે. જો અહીંયા આપણને આકૃતિમાં આપેલું જ છે, બરાબર છે. પહેલાં જે જૂની સીડીની કે ડીવીડીની કેસેટ આવતી એ કેસેટ કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય, એ પણ આપણને રંગીન સાત કલરનું મિશ્રણ હોય ને એવી લાગતી. હવે આ બધા જ પ્રયોગો વડે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. હવે જો સૂર્યપ્રકાશ છે રંગીન પણ આપણને દેખાય સફેદ, બરાબર છે. કેમ કે જ્યાં સુધી કોઈ વચ્ચે માધ્યમ નથી આવતું ત્યાં સુધી એ પોતાના સાત કલરો આપણને જોવા મળે નહીં. તો એ માધ્યમ એટલે કે એક પ્રિઝમ, બરાબર છે. પ્રિઝમ એટલે કે કાચનો એક ત્રિકોણાકાર કાચ હોય છે, બરાબર, જેને આપણે પ્રિઝમ કહેવામાં આવે છે. પ્રિઝમ વડે આપણે પ્રયોગ કરી શકીએ. તો આગળ જોઈએ. કાચનો એક પ્રિઝમ લો. અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણદંડને તેની એક સપાટી પર આપાત કરો. પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પુઠ્ઠા પર કે સફેદ દિવાલ પર પ્રકાશ પડવા દો. તો તમને શું અવલોકન કર્યું? તો કે તમે મેઘધનુષ્યની અંદર દેખાતા રંગો જેવા રંગો જોયા હશે, બરાબર છે. આ દર્શાવે છે કે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશનો કિરણને જ્યારે તમે પ્રિઝમ ઉપર કેન્દ્રિત કરશો તો તમને સાત રંગોનું મિશ્રણ જોવા મળશે, બરાબર છે. હવે સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે અને આ રંગોને તમારે ઓળખવાના છે. તમારી નોટબુકની અંદર નોંધ કરજો કે જાની વાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, પીરો, બરાબર છે. પછી રાતો, જાની વાલી પીનારા, એવી રીતે સાત કલરોનું મિશ્રણ એટલે કે મેઘધનુષ્ય જેવા કલર હોય, બરાબર છે. અને સૂર્યપ્રકાશ પણ સાત કલરનું મિશ્રણ છે, બરાબર છે. જે રંગ છે એ આપણે અગાઉ જોયા એ મુજબ સાત કલર એટલે કે જાની વાલી પીનારા સામાન્ય સૂત્રો પરથી તમે યાદ રાખી શકો છો મિત્રો. તો ચાલો હવે આપણે પ્રવૃત્તિ નંબર 15.12 વિશે અભ્યાસ કરીએ. તો આશરે 10 સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે સાત ભાગમાં વહેંચી દેવાની છે. તેમાં સાત મેઘધનુષ્યમાં જોવા મળતા રંગો પૂરવાના છે એટલે કે જાની વાલી પીનારા, બરાબર છે. હવે આ વિભાગો પર રંગીન કાગળ પણ ચોંટાડી શકો છો. તકતીના કેન્દ્ર પર આનું છિદ્ર પાડો. બોલપેનની રિફિલની ટોચ પર આ તકતીને સહેજ ઢીલી રહે તેમ ગોઠવો. તકતી સરળતાથી ભ્રમણ કરી શકે છે તેની ખાતરી કરો, બરાબર છે. પછી દિવસના અજવાળામાં તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવો. જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી આપણને સફેદ દેખાય છે. અને આવી તકતી ન્યૂટનની તકતીના નામથી પણ લોકપ્રિય છે. જ્યારે આ સાત કલરોનું મિશ્રણ છે એને ખૂબ જ ઝડપથી જ્યારે ફેરવવામાં આવે છે ત્યારે એ આપણને રંગીન તકતી કેવી દેખાય છે? સફેદ દેખાય છે, બરાબર છે. તો આવી જ રીતે આપણે એ વસ્તુ જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ એ સાત કલરનું, સાત રંગોનું મિશ્રણ છે જેને કહેવામાં આવે છે જાની વાલી પીનારા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 15મો પાઠ પૂર્ણ થાય છે, બરાબર છે. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર શું શું શીખ્યા એના વિશે આપણે એક નજર કરીએ. તો પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે, બરાબર છે. પોલિશ કરેલી અથવા ચકચકી સપાટીની છે એ અરીસા તરીકે વર્તે છે. જે પ્રતિબિંબ તમને પડદા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક કે સાચો પ્રતિબિંબ કહે છે. પછી જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. જો અરીસા દ્વારા પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય તો એ સાચું પ્રતિબિંબ કહેવાય અને પડદા ઉપર ન મેળવી શકાય તો એ આભાસી પ્રતિબિંબ કહેવાય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા ચતું હોય છે અને વસ્તુના પરિમાણ જેટલું જ છે અને આભાસી હોય છે. અને વસ્તુના અરીસાથી અંતર જેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં પણ હોય છે, બરાબર. એટલે જેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. પછી અરીસા વડે મળતા પ્રતિબિંબમાં વસ્તુની ડાબી બાજુ એ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે દેખાય છે અને વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. અંતર્ગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે, બરાબર. અંતર્ગોળ અરીસાની એક ખાસિયત એ છે કે સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુ અરીસાની તદ્દન નજીક બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચતું, આભાસી તથા વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. બહિર્ગોળ અરીસા વડે જ્યારે પ્રતિબિંબ રચે છે ત્યારે એ પ્રતિબિંબ નાનું જોવા મળે છે. અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ હંમેશા સાચું, વાસ્તવિક અને મોટું જોવા મળે છે. બહિર્ગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુની
લેન્સની તદ્દન નજીક ગોઠવવામાં આવે ત્યારે આભાસી ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ રચાય છે. વસ્તુનું વિવર્ધિત પ્રતિબિંબ જોવા માટે જ્યારે બિલકુલ લેન્સ વાપરવામાં આવે છે ત્યારે તેને મેગ્નિફાઇંગ ગ્લાસ કહે છે, બરાબર છે. એટલે કે બિલોરી કાચની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સમાં હંમેશા ચતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે એ અંતર્ગોળ લેન્સ. હવે સફેદ પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે જેના વિશે આપણે અત્યારે જ જોયું, જાની વાલી પિનારા, બરાબર છે. એ સાત રંગોનું મિશ્રણ એટલે કે સૂર્યપ્રકાશ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ નામના આ પાઠની અંદર આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો લેન્સ વિશે, અરીસા વિશે, અને આપણે પ્રકાશના સાત રંગોનું મિશ્રણ એટલે કે સૂર્યપ્રકાશ કે શ્વેત પ્રકાશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ 15મો પ્રકાશ પૂર્ણ થાય છે અને હવે આપણે નવા નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પાઠની શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ.